બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. વર્લ્ડ ફેડરેશનના ખોજા હેરિટેજ પ્રોજેક્ટના સિલસિલામાં આપણે ઘણી બધી હસ્તીઓને, જે આપણા કોમના આગેવાનો છે, કોમના લીડર્સો છે, કોમના ખાદિમો છે, એમની પાસે આપણે જતા હોઈએ છીએ, એમનું ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ, એમનાથી દર્શ હાસિલ કરતા હોઈએ છીએ, એમનાથી પ્રેરણા અને ઇન્સ્પિરેશન મેળવતા હોઈએ છીએ. તો આજે આપણને મોકો નસીબ થયો છે કે આપણે આપણા મુરબ્બી શેરે કચ્છ અલહાજ ઓનલીભાઈ સાલે મોહમ્મદના ઘરે આવ્યા છીએ, તાકે આપણે એમની સાથે બેસી શકીએ અને વાત કરી શકીએ. અને આ ચોથો ભાગ કે જે આપણે બયાન કરવો છે, એમની સાથે ચર્ચામાં ઉતરવું છે, મને લાગે છે કે એ મુરબ્બી સાહેબનો સૌથી ફેવરેટ ટોપિક હશે અને એમનો સૌથી ફેવરેટ અને સારો વિષય હશે. અને એમને એ બારામાં કેવું ઘણું બધું વધારે ગમતું હશે, કારણ કે એ ટોપિક એવો છે કે જે એમને એ ટોપિકના બારામાં આટલી દોસ્તી સાથે, આટલી નજદીકીથી એમની સાથે કામ કર્યું છે. હું જેની તરફ ઇશારો કરું છું એ કોઈ પણ નથી, બલકે કોમના આગેવાન, કોમના સરદાર, કે હર કોઈ માણસ નાનાથી નાનો લઈને મોટાથી મોટો લઈને એમને યાદ કરે છે. મારી જો માણસ કે જ્યારે એ હસ્તી કઈ હયાતમાં હતા તો મને યાદ આવે છે, એ 8-9 વર્ષની ઉંમરની અંદર હું એ શખ્સિયતને જોતો કે આવતા અમારા ગામની અંદર મજલિસ પડતા અને સરસ શબ્દોમાં કોમની વિશે વાત કરતા હતા. આપણે જેની તરફ ઇશારો કરીએ છીએ એ છે મુલ્લા અસગર સાહેબ. તો મુલ્લા અસગર જે છે, મોરબી સાહેબ, અમને તમારી સાથે એમના વિશે વાત કરવી છે. તો અમે આપણી આ ગુફ્તગુનો આગાઝ તમારી સાથે સલામ સાથે કરીએ છીએ. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુ. તો જેવી રીતે મેં બયાન કર્યું, મુલ્લા અસગરનો ટોપિક, એમનો વિષય એવો છે કે મેં તમારી પાસેથી ઘણી બધી વાતો સાંભળી છે. તમે તમારો રિશ્તો કાંઈ એમની સાથે બહુ ગહેરો હતો, તો મને તમે એક શબ્દની અંદર તમને મુલ્લા અસગર સાહેબનું બયાન કરવું હોય તો તમે એમને કયા શબ્દોથી બયાન કરશો? મુલ્લાને ડિફાઈન કરવું હોય કે એ ઘણા બધા લાગણી વિશેતા, એને ખોજાની તો ઠીક, પણ શિયાઓની બી ઘણી બધી લાગણી હતી, સમજ્યા. અને એમનો જે દીન, જેને એનો એની પાસે ભાષાઓ કેટલી જાણતા હતા, સમજ્યા. અને એની પાસે દીનનો જો ખજાનો હતો, સમજો કે દીનનો જે હતો ખજાનો હતો એની પાસે. એટલે એક હસ્તીમાં આટલી બધી ખૂબી હોય એ હવે આપણી કોમમાં કોઈ ખોજામાં ના નીકળે. કહે છે કે હાજી નાજી પછી 100 વર્ષે કદાચ કોઈ માણસ નીકળ્યો હોય તો મુલ્લા સાહેબ એવા હતા. તો ભાઈ હાજી સાહેબ અમુક ચીજમાં હતા, મુલ્લા એનાથી નહીં આપણે કમ્પેર કરીએ, પણ મુલ્લા સાહેબમાં ઘણી બધી ખૂબી હતી કે તમે જો બિઝનેસની વાત હોય તો બિઝનેસમાં એ આગળ હતા, દીનની વાત હોય તો દીનમાં આગળ હતા, મજલિસો ભરવામાં તો મજલિસો ભરવા હતા, કોમના કામ કરો તો એમાં હતા. એટલે દરેક રીતે તમે જુઓ, સમજ્યા, કે જે ઈરાનમાં બી એને ચોલા ચોક જો હતા જ ઓફિસ, એમાંય બી એને 4th નંબરમાં એને સીટ મળી હતી, કે મુલ્લાની એટલી આપની ઓલું હતું. મુલ્લાની ખદમાં તો ઘણી બધી વધારે છે. તો તમે એમની સાથે બધા પ્રવાસોની અંદર અને ડેલિગેશન જે લઈ જતા હતા તમને સાથે રાખતા હતા, તો તમને મુલ્લાની ખદમત અને જે કોમ માટે ને કોમની ઉન્નતિ માટે કામ કર્યા છે તો એની વિશે પ્રકાશ પાડવાની વિનંતી છે. પ્રકાશમાં એમ કે તમને કહું છું કે અમે 7 ટૂર ગયા, એટલે તમે વિચાર કરો કે એ જ આવે, ગરીબોની જોવા જાય, લેક્ચરો આપે, રાતના 3-3 વાગ્યા સુધી જાગે, એક એક જગ્યાએ જાય, કોઈ કોઈ ઘરમાં કોઈને નારાજ ન કરે, સમજ્યા. કોઈ ગરીબ માણસ આવીને કે અમારા ઘરે એમને ચા પી જાઓ, તો આપણે કે મુલા ટાઈમ તમારો જશે, મને કે નહીં આપણે કોઈને નારાજ નથી કરવું, સમજ્યા. એક મિનિટ બેસીને બી ચા પી જશે, સમજ્યા. મુલા ઝૂંપરામાં જતા, આ પછી આ દેખવું હવે મુશ્કેલ થઈ ગયું છે કે મુલા બધા ઝૂંપરાઓમાં જતા હતા, ગરીબોના ઘરમાં જતા હતા, આ જોતા હતા અને કોઈ વખતે કહેતા હતા કે આ કોમની આ હાલત, આ કોમની આ હાલત બધું જોતા હતા. અહીંયા આવ્યા પછી હું બીજી વાત કરું કે જે આ ગુજરાત ને કચ્છનું જોઈએ, બધે ટકા જતા હતા અને જમાતોમાં લેક્ચરો તો આપતા હતા પણ પ્રવાસ બી કરતા હતા. એના પછી તમને કહું હૈદરાબાદનું એક્ઝામ્પલ, કે હૈદરાબાદમાં એટલી ગરીબી હતી, સમજ્યા, કે બચ્ચાઓને ભણે નહીં, તો એને એટલે સુધી રાખ્યું કે તમે બચ્ચાઓ બસથી લાવો, બસનો ખર્ચો અમે આપશું, ખાવાનો ખર્ચો અમે આપશું. તો કે એ લોકોના બાપા કહે છે કે છોકરો 100 રૂપિયા મહિને કમાવી દે છે, તો કે હું 100 રૂપિયા બી હું આપીશ ફીસ કરતાં. એમ કરીને
આપણે આંધ્રપ્રદેશમાં હૈદરાબાદમાં બચાવને જે રીતે લાવતા હતા એ મને ખબર છે કેટલી કોશિશ કરીને એ મુલાને આપણે જેટલું દુઆ આપીએ અને આવી રીતે બચાવ હતા. આજે હૈદરાબાદ જેમ આપણે ગુજરાતનો આખો ફેસ થયો હતો, આજે હૈદરાબાદનો ફેસ થયો કે આ છોકરાઓ કેટલા ભણી ભણીને અમેરિકાને ક્યાં ક્યાં ચાલ્યા ગયા. જે એક વખત હતો કે જે ઇમ્પોસિબલ લાગતું હતું, ગરીબ આજે કેટલી સ્કૂલો થઈ ગઈ, આપણી પોતાની સ્કૂલો થઈ ગઈ છે અને બીજી સ્કૂલ થઈ. અને અવલકુંડા એક ગામ હતું કે મુલા સાહેબને ત્યાં લઈ ગયા સમજ્યા, અને ત્યાં આપણા બાળકો બીરી માટે ગુલામીમાં હતા. રોજના 1000 બીરી વારે તો 1 રૂપિયો મળે, અને એ લોકોના બાપ બાપે 1000 રૂપિયા લોન લીધી હતી, અને એમાં ઘણા બધા બચ્ચાઓને એ લોકો ગુલામી તરીકે રાખ્યા હતા, સ્લેવ તરીકે. મુલાએ તરત જ પૈસા આપ્યા, મુલા એને છોરાવી દીધા. અલ્હમ્દુલિલ્લાહ એ અવલકુંડામાં પછી મુલા સાહેબે મસ્જિદ બી બનાવી, સ્કૂલ બની ગઈ. આજે સ્કૂલ છે, મુલાસગર નામની સ્કૂલ બી છે. અને હવે પછી આસ્તે આસ્તે વર્લ્ડ ફેડરેશન થોડા મકાનો બનાવ્યા, બીજા મકાનો પછી તાર જેમ વિજય થકા તરક્કી થઈ ને, આજે અવલકુંડામાં આપણે જોશું તો નહીં લાગશે કે જે મુલા. અને પછી કુંભલભાઈ કે મુલા જાય તો આટલો નાનો રૂમ હોય એમાં બિચારા રીએ સમજ્યા, ત્યાં ગામડામાં બધું કરે. કારણ કે હું એક વખત ગયો ગુલામ સાજન સાથે, મુસ્તફા જાફર સાથે, કોઈ ત્યાં રહેવા તૈયાર ને, અમે 20 કિલોમીટર હોટલમાં રહેવા જતા હતા, મુલ્લા ત્યાં રહેતા હતા. વિચાર કરો કે મુલ્લાની કેટલી શખ્સિયત કહેવાય કે આવી હાલતમાં ત્યાં રહી અને કોમની સેવા કરી, અને આસ્તે આસ્તે આંધ્રપ્રદેશમાં બી ઘણું કર્યું એમને સમજ્યા. તેવી રીતે પછી કર્ણાટકમાં અમે ગયા, અલીપુરમાં વાવાઝોડાથી બધા ગયા હતા. અને જ્યારે પહેલી ટ્રીપ અમે ગયા તો આખો ગામ નીકળ્યો, ત્યાં છે ને લગભગ 10,000 સાદા છે, આખું ગામ નીકળી ગયું. અને ઈરાની ઇન્કલાબ જિંદાબાદ, મુલ્લા અસગર જિંદાબાદ, ને અમારું નામ ન જાણે મહેમાન ખુશુસી જિંદાબાદ, ઓલા રિક્ષામાં લઈને અમને ફેરવ, એટલે આ બધા જરાક માણસોને ઇન્ટરેસ્ટ આવે, મુલ્લાઓને લઈને ફરે. હવે અમને હાર પહેરાવ્યા ને રિક્ષામાં નાખ્યા, ને બાપુ બી હતા ને ગુલામ, અને આખા ગામમાં ફેરવ્યા. એવો તો તરકો મુલ્લા. પછી મુલ્લા એ લોકોને કીધું હું કરીશ. હવે મુલ્લા હું આપને હાથ કરો, મુલ્લા માથું નીચું જ રાખીને બેઠા હતા. હું ત્યાં પહોંચ્યો પછી એને કાઢ્યા. મુંબઈ આવીને મને મુલ્લા સાહેબ એક વાત કરી, આ એના માટે કે ભલે માણસોને ઇન્ટરેસ્ટ હશે, કે મુલ્લાએ મને કીધું કે જિંદગીમાં મારું માથું કોઈ નમાવ્યું નથી. મેં કીધું મુલ્લા સાહેબ આટલી તમને ઇજ્જત મળી, મને કે 4-4 નારિયેળ બાંધી દીધા હતા, હું મારું ગળું ઊંચું નહોતો કરી શકતો. તો એ મુલ્લા સાહેબને એટલી ઇજ્જત હતા કે એ આજે નથી. આજે કોઈ બી જાય છે, તમને કહું, આલિમો કોઈ જગ્યાએ મુલ્લા સાહેબ પહોંચે તો ન હોય તો 15-20 આલિમો આવી જતા, અને બિચારા કોઈને નારાજ નહીં કરતા, એ લોકો સાથે બેસતા હતા, એ લોકો સાથે દીનની ચર્ચા કરતા હતા. એ એટલી ખૂબી હતી કે ઓલા તમારે ઝકી બાકરી છે, એમના ફાધર બી 100 વર્ષ ઉપર નતા, એ બી હતા, એમના બી ગુજરી ગયા, પણ પહેલાં મેં જા તો મુલ્લા એમને પહેલાં હાથ પકડીને લઈને અને બાજુમાં બેસાડતા હતા. આ કર્ણાટકમાં સમજ્યા. આ અને બહુ પછી તો હવે આસ્તે આસ્તે કરીમપુર, કે અમે પછી કરીમપુરમાં હું ગયો, એક બે વખત હું ગયો, જોઈ આવ્યો મને કે તમે જો. પછી કાંઈ એક વખત મુલ્લા સાહેબને અમે લઈ ગયા, મેં કહેતી મુલ્લા સાહેબ હું તો થાકી ગયો છું, જોઈ જોઈને ગરીબી સમજ્યા, માણસો કે રૂયા, આસુએ હવે સુકાઈ ગયા છે સમજો કોઈને. હવે તમે એ કોઈ ઘરમાં ગયા, અને કુમેલભાઈ તમે નહીં માનો કે મુલ્લા સાહેબ ગાડીમાં આવ્યા ને દુસ્કે દુસ્કે ભરે રડતા, એવા રડતા હતા કે મિર્ઝા મેંદી ગભરાઈ ગયો. હું ગભરાય કે મુલ્લા કુરો થયો કચ્છી, માત્ર કચ્છી વાત કે મુલ્લા કુરો થયો જવાબ. 10 મિનિટ સુધી રોયે રોયે રોયે, બસ મને પછી એક જ કીધું કે હાને મૂકે કીચી જાય વતાર જાના મૂકે જો હું કીડા કામ કરે. મને કહેતા હવે મને બતાડતા નહીં મને કયો ક્યાં, કારણ કે એવી હાલતોમાં માણસો હતા રહેતા, કે મેં પોતે જોયું હતું કે એક જગ્યાએ હું ગયો આજ કર્ણાટક કરીમપુરમાં, ક્યાં એ ઘાસના પૂરામાં ને બેઠા, એક છોકરી મોઢું કરીને જોતી હતી, તો હું જરા ગુસ્સે થઈ ગયો. મેં કહ્યું શરમ નથી આવતું? એક માણસ મને આવી, તમને ખબર છે કે આ લોકોની પાસે ઘર નથી, આ એની છોકરીઓને અંદર છુપાવે છે, મા બાપ બહાર રસ્તામાં સુવે છે. ઘણી બધી દર્દની કહાની કહેવાય કે આવું નજીકથી જોવે, અને પછી અને મુલ્લા પાસે ઘણું બધું સોલ્યુશન્સ પણ હતા, અને ઘણી બધી જગ્યાએથી ફંડ રેઝ કરતા હતા. તો મુલ્લાની ખૂબીઓમાંથી આપણને એક વસ્તુ એ પણ જાણવા મળે છે કે
મુલ્લા કોઈ દિવસ શરમ ન કરતા કાંઈ ફંડ રેઝ કરવાનું હોય, ને અમે તો ઘણી સ્ટોરી પણ સાંભળી ગઈ અને મુલ્લા પોતાની ટોપી પણ ઉતારી નાખતા, તો એની વિશે તમે કહેશો કે કેવી રીતે આ બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે એમણે મહેનત કરી? એને બહુ મહેનત કરી, અને તમે જો કે હજી જે ગરીબી અમે જોઈ છે, હું તમને ડિસ્ક્રિપ્શન આપું ગુજરાતનું આપ્યું, ત્યાં તો અમે કોઈ કોઈ જગ્યાએ કોઈ ટોયલેટને કોઈ હાલત એવી ખરાબ કે તમે જોઈ ન શકો, મુલ્લા બી પોતે ન જોઈએ, અને મુલ્લા બિચારા કરતા હતા કે કોઈ કોઈ વખતે તો બિચારા મુલ્લા કમિટ કરી લેતો, બાપુ કે ક્યાંથી પૈસા કાઢશે, એ મુલ્લા કે અલ્લાહ મોકલાવી દેશે, સમજ્યા? અને એ જ્યાં જ્યાં અને કોઈ તક ઓલો કહેતા હતા કે આપણે અહીંયા જઈએ અહીંયા જઈએ અહીંયા જઈએ, કે નવું જે ગામ પહોંચતા હતા અને બધી ગરીબી, એટલે હમણાં સુધી આપનો કોઈ પ્રેસિડેન્ટ કે એવું નહીં જઈ ગયો હશે કે ગરીબીના ઝૂંપરાઓમાં જતા હતા અને ગરીબી પાસે ગરીબ પાસે જોવા જતા હતા કે આ બિચારો કેવી રીતે રહે છે, શું કરે છે, તે કરે છે, એ બધા. હું તમને પછી બીજું આખી આખી લાસ્ટ એમની ટ્રીપની પછી વાત કરીશ, પણ એક છેલ્લો ઇન્સિડન્ટ હતો કે એમના પગ એટલા સૂજેલા હતા અને એમની ઘરવાળી ઘરી ઘરી વાળી પૂછે કે ઓનલીભાઈ ક્યાં છે, તો કે સામે બેઠા છે, સામે બેઠા છે, એમ કરી કે એમ. અને મેં કીધું, મુલ્લા સાહેબ માફ કરો, તમે અમને ઓલો સંતોષ આપો, અહીંયા મને સાંભળતા નથી, મને કે આમાં કે તકલીફ ના, જો મને તકલીફ નથી થતી, તકલીફ તમને તમારા પગ આવે, તમે ક્યાંક સુધી. છેવટે એક દિવસે રાતના 3 વાગે લઈ ગયા કોઈ ગરીબના ઘરે, કોઈ સાદાતના ઘરે, અને ન ત્યાં ગામમાં બત્તી કાંઈ, પછી ઓલો ફાનસ લઈને ઘરમાં લોકો લઈ ગયા. મને કે હવે તમે, હું માફ, તમારી માફી, મેં કહ્યું મારી માફી ન માંગો પ્લીઝ મુલ્લા, પણ તો આપણે જરાક જોઈ આવીએ. રાતના 3 વાગે જોવા ગયા, ગરીબનું બહુ ગરીબી હતી, અને મુલ્લા સાહેબે એને કબૂલ કર્યું કે હું તમને મકાન બનાવી દઈશ. અને એ મુલ્લાનો છેલ્લો ઓલો ચેરિટી કે મુલ્લા એને આપ્યો, એ વખતે 2000માં એ આવ્યા હતા ત્યારે જાન્યુઆરીમાં, અને પછી જરા મુલ્લા સાહેબ માર્ચમાં ચાલ્યા ગયા. આ રાતના 3 વાગે જ હું કહેતું, પણ એ માણસને મકાન મળ્યો અને મુલ્લા સાહેબ ગયા. તો એ મુલ્લા સાહેબ બી તે વખતે બી બધા કહે કે અહીંયા આપણે કોઈ, મને કોઈને નારાજ નથી કરું, મને કોઈને નારાજ નથી કરું, જેટલું બનીશ હું કરીશ, સમજે, પણ મને બતાવતા નહીં. એક ચીજ અમને કીધું, મને બતાવતા નહીં, હવે અમુક ચીજ બતાવતો, કારણ કે સહન ના કરી શકતા હતા, રોતા હતા, સમજ, રોઈ રડી પડતા હતા કે આવી હાલત માણસ કરીએ છે. મુલ્લા આ બધા પ્રવાસની અંદર જ્યાં પણ જતા હતા ડેલિગેશન સાથે, એટલા બધા લોકો સાથે મુલાકાત કરતા હતા, તો બેશક આપણને એ પણ સમજમાં આવે છે કે બધી જગ્યાએ ઝઘડા હશે અને બધા જમાતોની અંદર ડખા હશે ને આ બધી વસ્તુ. તો તમને કંઈ યાદ આવે છે એ વખત એપિસોડ કે મુલ્લાની ટેકનિક શું હતી સંપ માટે? બે લોકોની અંદર ઝઘડા હોય, બે કુટુંબની અંદર હોય, તો બે જમાતોની અંદર હોય, તો સંપ લાવવા માટે મુલ્લાની સ્ટ્રેટેજી શું હતી? મુલ્લા બધાને સમજાવતા હતા અને કહેતા હતા, અને કોઈ કોઈ વખતે એવું કોઈ અપશબ્દ કોઈ બીજા માટે બોલી નાખે તો મને લાગે છે કે ભાવનગરમાં એક દિવસ કોઈ અશુભાઈને વિરોધ બોલી નાખ્યું, તો મુલ્લાએ હશુભાઈના માનમાં કે હશુભાઈ સેવા કરે છે, પોતાની ટોપી ઉતારી જમાતની સભામાં, સમજ્યા? એટલી લાગણી, હવે આવી લાગણી જોઈએ તો બીજી સામે કોમને થાય કે આપણે આ ઝઘડા કરો શું થશે. એટલે એ વખતે અલ્લાહના ફઝલો કરમથી મુલ્લાના વખતમાં ઝઘડો, આ જ બધા કીધા ને કે મુલ્લા ગયા પછી આ બધું શરૂ થયું, મુલ્લા હતા ત્યાં સુધી, કારણ કે કોઈક બાબતે કંટ્રોલ કરીને બેઠા હતા, સમજે, કોઈક બી બાબતે કંટ્રોલ કરીને બેઠા હતા, સમજાવટથી કરીને આ કરીને, સમજ્યા? આવીને પોતે કચ્છમાં બી હોય કે બે પાર્ટીઓ લડતી હોય તો બધાને બેસાડીને સમજાવે કે આપણે આ શું કરવું છે, આપણે શું કરવાનું છે, આપણે આ કોમનું કામ કરવું છે. અને પછી માણસો એટલીસ્ટ એમની ઇજ્જત કરતા હતા અને એટલું સમજતા હતા. એ ગયા પછી આ થોડી તકલીફ ઊભી થઈ. મુલ્લા સાહેબ બહુ એક જબરદસ્ત ઓરેટર હતા. અમે હજી સુધી કોઈ કોઈની મજલિસ સાંભળતા હોય તો લાગે કે બહુ જોશ અને દબદબાથી બોલતા હોય, પોતાના શબ્દોના ઉચ્ચાર સરખી રીતે કરશે, ભાર દે છે, એના તમે બોડી લેંગ્વેજ જોશો, ઉર્દુ એટલું સારું પડતા, મસાહેબ એટલા સારા પડતા. તો તમે એમની સાથે જતા તો શું એમના પ્રોગ્રામ એવું હતું કે જે જગ્યાએ જઈને મજલિસ પડતા અને મજલિસમાં કેવી રીતે એનો ટોપિક શું શું રાખતા હતા? એ જ્યાં જતા એટલે ટોપિક્સ માટે યાદ નથી રહેતું, ઓમની એકતા માટે તો પડતા જ હતા, પણ લગભગ જાય ને ત્યાં બધા માણસોને એક ઈચ્છા હોતી હતી કે મુલ્લા સાહેબ મજલિસ પરે. અને એવું નહીં કે ગુજરાતમાં જ, કે કર્ણાટકામાં ત્યાં અવલકુંડા જેવામાં બી સમૂલગ્નો બધા મુલ્લા, અને મુલ્લાને માટે મજલિસ માટે તો એક્સેપ્શનલ હતું કે બધાને સાંભળતા હતા, અમુક ટકાને ગુજરાતીમાં પડતા હતા ગુજરાતમાં,
ગુજરાતમાં હું ઠેકાને ગુજરાતીમાં ફરતા હતા, ત્યાં બધા ઉર્દુમાં ફરતા હતા, અને બધા એની રિક્વેસ્ટ હોતી હતી કે ભાઈ મુલા સાહેબને મજલિસ પરે ને અમે સાંભળ્યું સમજે. અને ઘણા બધા ફંક્શન તો એટલા બધા મુલા સાહેબના વખતમાં થયા છે, અને આપણે મુલા સાહેબને બી ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે અને ઘણી બધી ટ્રોફીઓ મળી છે સમજે, કે જેનો એનો એને એ લોકોના ઘરે ક્યાં રાખી હશે સમજે. પણ ખાસ કરીને તેમને આપણે અહીંયા કચ્છવાળાએ રે બરે મિલ્લત આપ્યું હતું, અને ગુજરાતવાળાએ તમને યાદ આવે તો ભૂલી જાઉં છું, કોઈ ગુજરાતવાળા બી સારો આવો જ મિલ્લતનો હતો, મને ધ્યાન નીકળી ગયું, પણ એ બી મોટી મોટો ઓલવો આપ્યો હતો. પણ રહેબરે મિલ્લત કચ્છ ફેડરેશન તરફથી અમને છેલ્લી એના છેલ્લી ટ્રીપ મને રહેબરે મિલ્લત મળવામાં આવ્યો. આ ઇન્ટરવ્યુની અંદર તમે બે વખત આ છેલ્લા દિવસોની વાત કરી, ને મેં તમારી પાસેથી પણ સાંભળ્યું છે કે છેલ્લા દિવસો જે છે એમાં તમારી સાથે સંબંધ સારો હતો, ફોનમાં વાત થતી હતી, તો તમે એ 2000ના છેલ્લા છેલ્લા દિવસો હતા એની તમે વાત કરી શકો? એને છે ને મને ફોન કર્યા, પહેલાં મને ફોન કર્યા કે હું આવું છું, ઘણા બધા માણસો કીધા ભાવે કોઈ દેખાતો નથી, તમે મને સાથ આપશો હવે પછી હું તમને કોઈ દિવસ હેરાન નહીં કરું, આ એમના શબ્દ હતા જેવી હું જે બોલું છું. અને પછી એ આવ્યા અને મને લાગે છે 2-3 જણા હતા એવું સમજ્યા, પછી એના કાંઈ કપરા બી ઓછા હતા એટલે પછી આપણે શિવરાવીદા બીજો લીધા, પછી આ સ્ટેન્ડમાં ને પછી આવ્યા પાછળ આવ્યા, પછી લોકો જોઈન થયા બી જગ્યાએ. તો અહીંયાથી બેઠા અને ભાવનગરમાં રાતના 3 વાગે ભાવનગર કે મુલ્લાને બીમાર છે, મને કે મુલ્લા સાહેબ પોતે ઉઠતા ન હોય તો અમે ને ઉઠાડીએ સમજ્યા, અને પગ મગ ન એટલે બધે ટેકાને જાય તો રાતના 3-4 વાગે આખી ઓલું એવા મૂડમાં, તમે ન કોઈ દિવસ આવા મૂડમાં મુલ્લાને જોયો તો એટલા મૂડમાં બેસા બોલો કરે. પછી આ તરાજામાં ગયા તો તરાજામાં આપણે કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી બધાને એવોર્ડ ને ઓલું કીધું, તો પછી તેના પછી કોઈ એને ઓલું લકબ આપ્યું, મેં તમને વાત કરી હતી શું લકબ બોલું છું, કોઈ લકબ મરી ગયો પછી એને આપે કોઈ લકબ આપ્યું કે આલ્હાહ મકામ એવોર્ડ આપ્યો કોઈ મુલ્લાને, કોઈ મને કીધું કે આ એવોર્ડ મુલ્લાને આપો છો તો કોઈ ગુજરી ગયો એને આપો. ને પછી ગુલુભાઈ એમ કીધું કે હું અહીંયા મહેફિલ બનાવું છું, મુલાસગર હતો તો મુલાસગર આમાં બોલ્યા કે હવે મુલાસગરને ખાતરી થઈ જ ગઈ કે આ દુનિયામાંથી જવાના છે. વિચાર કરજો, આ 23 જાન્યુઆરીની વાત થાય છે. પછી આવ્યા આપણે કચ્છમાં ફ્લેગ રેસિંગ 26મીના કર્યું ઓલા બધું હોસ્ટેલમાં, અને પછી આ બધું પ્રોગ્રામ થયો. મુંડરા જમાતને ખબર ને શું હતું કે મુલા સાથે થોડું કરે રમેશો કરતું, આ વખતે મુંડરા જમાતે એટલું મોટું ફંક્શન બધાને પાઘરીઓ પહેરાવીને એટલું મોટું રાખ્યું કે જેની હદ નહીં. અને મુલ્લા અત્યારે રાતના 4 વાગે સુધી આખી વર્લ્ડ ફેડરેશન હિસ્ટ્રી કરી, આખી શરૂઆતથી શું થયું અને મૂળમાં બેઠા હતા. આજવી સુધી યાદ આવે કે મુલ્લા બિચારા ઓલા બેઠા હતા. બસ પછી અમે કર્ણાટક ગયા તો ત્યાં બી જે સુરતનો પ્રોબ્લેમ હતો કે સુરતમાં કંઈ જ્યારે જમીન લેવાની તો આ કબ્રસ્તાની જમીન હતી સમજાવે, આ લોકો મુલાને કીધું ન હતું, મુલા લઈ લીધા તો હવે પછી એ લોકો ફતવો મંગાવે, ફતવો કે આ નાજાયઝ છે તો મુલા બિચારા પોતાને પીટતા હતા કે હું ક્યાં બધું લઈને જાઉં સમજે, કે હું આ ક્યાં લઈને જાઉં, આને પૂછે ઓને પૂછે. પછી મને કહે કે નહીં આપણે બીજી એક બાજુમાં એટલી જમીન લઈ દઈશું, ત્યાં શબ્દ કીધા હતા. પછી મને કે તમે ક્યાં જશો નહીં, તમે આ હોટલમાં નહીં જશો, તમે અહીંયા જ રહેશો સમજ આ ઘરે જતો, મારે અહીંયા જ રહ્યા. પછી બધી વાતો કરે કે હસનેનભાઈને આ બતાવજો, હસનેનભાઈને આ કરજો, હસનેનભાઈને આ બધા. તો મેં કીધું મુલ્લા સાહેબ શું તમે નહીં આવો, તમે પ્રેસિડેન્ટ થયો છો, હસનેનભાઈ તો છે જ વાંધો નહીં, આવો અહીં કે ચા તો એ કરો, એને કે હું તમને કહું છું એ જ. તો પછી હસનેનભાઈને તમે બધું હું તમને કહું છું પણ મને કરો હસનેનભાઈ. પછી આપણે બધું હસનેનભાઈને બધે જગ્યાએ વતારતા હતા કરતા હતા એટલે સુધી કે પછી યુપીઓ બધા હસનેનભાઈ સાથે હતા બધું અને જોતા હતા બધા, ભાગે મુલ્લા બી હતા અને હસનેનભાઈ બી સાથે હતા હું ઘણી જગ્યાએ.
પણ જ્યારે કચ્છનો ટાઈમ આવ્યો તો મસ્તેનભાઈ કીધું કે ઓનલીભાઈને લેજો, કે ના એ કે ઓનલીભાઈ મને મુંબઈ મૂકી આવે પછી જ તમે બાપુને લઈ જાઓ, પણ ઓનલીભાઈ મારી સાથે આવશે. મસ્તેનભાઈ કચ્છ ગયા, મુંબઈ આવ્યા. અમે મુંબઈ આવ્યા તો શોકતભાઈ મારું શોકતભાઈ મેવાના ઘરે રાતના, તો રાતના 2 વાગ્યા કે ઓનલીભાઈ ટિકિટ કરો કચ્છ જાય, સમજ્યા હું અમદાવાદ જ્યાં અમદાવાદથી તે લોકોને જોઈન કરે ને કચ્છ જાય, હું કાલે સવારે જાઉં છું. પછી મને પેકિંગ કરાવી, બધી પેકિંગ કરે મને કે મારું બધી ચીજ વાંધા નાખી દે. મેં કીધું હા છે. પછી બહુ ભેટીને બહુ રડ્યા, બહુ રડ્યા. મને કહે કે હા ને આમ કોઈ નહીં કે હેરાન નહીં કરે. મુલા અહીં કુલે બોલો તો મુલા તો મારું મારી ઘરની ઓપનિંગ કરીશ તો તમને બોલાવીશ, મુલા આમ કરી દે બધું હા કરે. પણ બસ એક જ વાત કરે છેલ્લે છેલ્લે કે હા હું અહીં કે કોઈ ધ્યાન હેરાન નહીં કરે. આ શબ્દો એને એક જ મગન હા ને આમ કોઈ ધ્યાન કે હેરાન નહીં કરે. પછી મુલા સાહેબને અમને મૂકીને એ ગયા, તો બિચારા એ ગયા પછી ને આ થઈ ગયું સમજ્યા. અને એક 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 એવો વાક્ય એવી બની ગયો કે ભાવનગર જમાતમાં એક અફવા ઉડી કે મુલા સાહેબ કહે છે કે આ કમિટી આવશે તો એ મદદ નહીં કરે. તો હું ને મારું રૂમ છોટુભાઈ ડોસાની ગયા ગુજરી ગયા, મારું રૂમ થઈ ગયા. અમે વાત કરી, મેં કીધું કે મુલા સાહેબ આવું બોલે નહીં કોઈ દસ, આવી મુલા સાહેબ વાત ન કરે. પણ મેં કીધું મુલા સાહેબની સાથે મારે એટલા રિલેશન કે મુલા સાહેબ સામે એક મુલા સાહેબ જે જોક કરે મારી સામે કોઈ દસ જોક નહીં કરે, સમજ્યા. અને બીજું મેં કીધું મુલા સાહેબ ગુસ્સે બી થઈ જાય ને તો હું જાઉં ને તો પછી આસ્તેથી ઠંડા થઈ જતા, તેટલો આપણી ઇજ્જત કરતા હતા. મેં કીધું હવે હું કોઈ ચીજ બોલી નાખું અને મુલા કે થોડું ખોટું લાગી જશે તો મને દુઃખ થશે, સમજ્યા કે આ તમે બોલ્યા કેમ, એટલે આ આ વાત થઈ છે કેમ, સમજ્યા. એટલે હવે આપણે શું કરીએ? મેં છોટુભાઈને વાત કરી, મેં કીધું આ મુલા બોલે તો નહીં પણ આપણે કન્ફર્મ કરવું છે તો આપણે આ લોકોને વાત કરીએ. એટલે પછી 20 માર્ચના અમે 8 વાગે રાતના ફોન કર્યા અને મુલા સાહેબને છોટુભાઈ વાત કરી કે તો પછી આ કહ્યું કે શહેરે કચ્છને આપો એનો ફોટો, ઇશ્નાશીમાં પાઘરી સાથે ફોટો જોયો છે એમને મુંડરામાં પહેરાયો તેની સાથે, તો એ મેં એને મુબારકી આપું એટલે કે એ તમને પછી ફોન કરશે. પછી એને વાત કરી તો એને 3 વખત કીધું કે સલીમભાઈ તમે મને હમણાં ન કહેત તો ક્યામત સુધી મને ખબર ન પડત, ક્યામત સુધી મને ખબર. 3 વખત રિપીટ કર્યા તો અમે ખુદા માફ કરે અમને કે અમે કીધું મુલા સાહેબને આજે તમે કાલે હું લખીશ એમ, હું કેવો ક્યામત સુધીનું ઓલું છે. અને બિચારા 21 માર્ચના દુનિયામાં ન રહ્યા. એટલે મુલાને જુઓ કે એની એને અલ્લાહ કેટલો પાવર આપેલો હતો ને એક જાત. બસ અલ્લાહ એમની મગફિરત કરે અને બેઠ્યા છે ને તે ઓલું ઇલાહી આમીન. મને એ પૂછ્યું હતું કે મુલ્લાને આ હયાતમાં નથી તો તમને કઈ જગ્યાએ અથવા કઈ વસ્તુની એની એની કમી મહેસૂસ થાય છે? ઘણી બધી જગ્યાએ ઓલું છે પણ તમને જે મગજમાં આવતું હોય કે મુલ્લા હોત તો આમ થાત, મુલ્લાની કમી ક્યાં દેખાય છે તમને? મુલ્લાની કમી ઘણી દેખાય, મુલ્લાની કમી એકતામાં દેખાય, મુલ્લાની કમી આ બધી ગરીબોની ગરીબી દૂર કરવામાં દેખાય, મુલ્લાની જે લાગણી હતી મુલા બધાને ઓલું કરતા હતા, મુલાને જે ઇલ્મ હતો આ બધા મૌલવીઓ આવતા હતા પૂછવા સવાલો કરતા હતા, એ આ બધી આજે બધી બધી ખોટ જ છે. હવે તમે જો કોઈ બી પ્રેસ સ્ટેન્ડ આવે છે તો તમે એક આલિમ તમને નહીં જોવો તમે. અને આ તો રસ્તામાં તમે આ તો વાત મૂકી દો, મુલા રસ્તામાં નીકળે તો એ આમ ટોરું નીકળે એટલું એની ઇજ્જત હતી, સમજે એટલું માણસોને ચાહતા હતા મુલાને, સમજો. એટલે એ એક એક મુલાની જે ખૂબી હતી. અને પછી બધે ટકાને હિદાયત બી કરતા હતા, જે મજલિસોથી પોતાને ઓલાતી ખાલી જમાતનું કામની સાથે પણ હિદાયત બી થતી હતી ને, હિદાયતને માણસોને ઘણો ફાયદો બી પહોંચતો હતો ને. મુલા વિશે ઘણી વખત એમ કહેવામાં આવે કે મુલા બહુ ખોજા સમાજ કરતા હતા. તો જેવી રીતે તમે હમણાં થોડાક એક્ઝામ્પલ આપ્યા, આપણે ઇન્ટરવ્યૂના પહેલા ભાગની અંદર જ તે એટલે ચોથા ભાગના પહેલા હિસ્સાની અંદર જ તે તમે બયાન કર્યું કે ના કર્ણાટક હોય કે હૈદરાબાદ હોય કે બધી જગ્યાએ મુલા જતા હતા. તો શું આ સિલસિલો જારી છે કે પછી ખોજા કોમ પર હંમેશા ઓલો આક્ષેપ આવે છે કે એ લોકો બહુ પોતાની કોમ વિશે જોઈ બીજું નથી જોતા, તો મુલાની જિંદગીમાંથી અને મુલાના જવા પછી પણ શું બીજી ઇન્ડિયાની અથવા પરકોમ માટે કામ કર્યા છે એની વિશે તમે રોશની પાડી શકો? એટલે મુલા સાહેબ હતા તો મુલા સાહેબ તો આ સંસ્થાઓમાં કામ કરતા હતા, મેં સમજ્યું ને. કે જેમ કે મેં તમને કીધું બિહાર, તો બિહારની એટલી ગરીબી કે તમે ન જોઈ શકે, ત્યાં મદ્રેસો ખોલ્યો, હૌસા ખોલ્યા, સમજ્યા.
આજે બી મોટો મદરસો ઉજવામાં ચાલે છે, એ બધું મુલાને દુઆ કરીએ, એ ચાલતું હતું. પછી કલકત્તામાં એમ નહીં પહોંચ્યા હતા, પણ કર્ણાટકમાં પહોંચ્યા, આંધ્રપ્રદેશમાં પહોંચ્યા, એ બધું ચાલતું હતું. હવે વર્લ્ડ ફેડરેશનને એવું થઈ ગયું કે કોઈ આવ્યું, કોઈ ખોટું બહાનું આપ્યું, કોઈ આમ કરીને, પણ એ લોકોએ સેવાઓ બંધ કરી નાખી, સમજ્યા કે હવે અમે આ આ લોકોને સેવા નથી આપતી, કે આ આ લોકોનો હિસાબ નથી, કે આ નથી કે નથી. પણ બિહાર તો વિચારો બહુ સારો માણસ છે બિહારનો, અને ઓનેસ્ટ માણસ, અને મુલ્લાનો એટલો એટલો વફાદાર કોઈ એટલો માણસને કે કોઈ બી સંસ્થાવાળું કહે કે બિહારમાં એટલી ગરીબી, બધા તૈયાર થાય પૈસા દેવા. ચાચા ગયા, બીજા ગયા, ઓલો ફિદા ગુલામ, એ કે ના હું વર્લ્ડ ફેડરેશન સિવા ના મૂકું. વર્લ્ડ ફેડરેશન એ હમણાં જ વર્લ્ડ ફેડરેશન છેલ્લે એને નહીં આપ્યું, સમજ્યા. એટલે પછી લાચાર થઈ ગયો. પછી હવે એ બી ગરીબી છે, એટલે પછી બેટા ટ્રસ્ટ મારફત આપે લોકોને કરાવી દીધું કે ભલે એ લોકોની ગરીબ એ બિચારાની ચાલુ રહે. એટલે એ બી થઈ ગયું. કલકત્તામાં શું છે કે કલકત્તામાં ઝૈનબ્ય આપણે કરતા હતા વર્લ્ડ ફેડરેશન મારફત, ઝૈનબ્ય ચાઇલ્ડ સ્પોન્સરશીપ એ લોકો શરૂ કરાવી દીધું હતું. કારણ કે આપણે હું 2000માં ગયો ને પછી ગરીબી જોયો. આજે બી તમે જુઓ તો એવી જ આવી તમે ગરીબી ક્યાં ને ક્યાં, ડોક્ટર કલબે સાડી બી બોલ્યા છે કે તમે જોવા જાઓ તો એવી ગરીબી આજે તમે ક્યાં નહીં દેખાય. તો ત્યાં પછી આપણે બીજું તો વધારે નથી કરી શકતા, તો આ એજ્યુકેશનનું કરાવી દીધું 2003થી ચાલ્યું. પછી એ બંધ કર્યા તો પછી બેટા ટ્રસ્ટ કરાવી દીધું કે ભાઈ હવે આ વર્લ્ડ ફેડરેશન બંધ કરી છે. બેટા ટ્રસ્ટ અલીપુર સ્કૂલ, કરીમપુર સ્કૂલ એમાં ચાલે છે હજી, આ વર્લ્ડ ફેડરેશનની સેવા ચાલે છે. પણ જ્યાં જ્યાં નથી થતું ને આપણે થાય છે, તો અમે બીજા ટ્રસ્ટ મારફત ખોજા સિવાયને આપણે મદદ કરી દીયા છે. અને ખોજા માટે બી જ્યારે તકલીફ કોઈ પહોંચે છે તો હું અસ્તેનભાઈને તરત અસ્તેનભાઈને વાત કરું છું, અને અસ્તેનભાઈ કોઈ રસ્તો કરાવી દે. જેમ કે અમને હૈદરાબાદમાં હતું, તો હૈદરાબાદમાં છોકરીઓ માટે અસ્તેનભાઈએ ક્યાંકથી કરાવી દીધું, મને ડોનર ખબર નથી પણ કરાવી દીધું. અને પછી છોકરા માટે હું બેટા ટ્રસ્ટમાંથી કરાવી દીધું, આપણા ખોજા માટે, સમજે. અમે જમાનામાં તો હવે પોતે ચાલે છે બીજું, અને જે કાંઈ આપણાથી થાય છે એટલું આપણે હવે આ ઉંમર છે પણ દોરાદોરી પણ તો બી આ મેં કીધું ને કે મોજીસો છે દોરાદોરી. કારણ કે અહીંયા કુમેલભાઈ એક ઓનેસ્ટીનો મોટો પ્રોબ્લેમ ઊભો થાય. જો તમે એ લોકોનો પર ધ્યાન ન રાખો ને તમે ન જાઓ ને તમે ન જુઓ તો બહુ જ તકલીફ થઈ જાય છે, સમજ. એટલે આ બધી ચીજો થશે. હવે જુનર છે એક નાનું ગામ, અમે જોવા ગયા અને ગરીબી જોવા ગયા, અને ત્યાં તો એ ગરીબી તો ઠીક જોઈ, પણ અમે સ્કૂલ લાગી તો પછી આ બેટા ટ્રસ્ટ મોટી સ્કૂલ થઈ ગઈ, ફાઇન સ્કૂલ ચાલે છે, સમજો. એક મોટી સ્કૂલ થઈ જાય ગયા છે. એટલે આવી તમે કીધું કે ઇન્સ્ટન્ટ થાય કે હું કોઈને કહું કે ભાઈ અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા કોઈ બાઈને અમે જોવા ગયા કે મેં કીધું એક જગ્યાએ ગયા તો એક છોકરી બેઠી હતી એવી રીતે, અને આપણે શું આ ગાય બાંધીએ ને એવું ન હોય ને, ગાયનો છે આપણું જેવું ઘાસનું એમાં બેઠી હતી બિચારી જવાન છોકરી. તમે જો તો આપણે તો છે ને મારું ઇમોશનલ મેં તમને કીધું આ છોકરીને શરમથી આમ બેઠી છે ને એ બધા, મને કોઈ કીધું તમે ખ્યાલ છે બસ પગ ઘરમાં ખતમ થઈ ગયા. એ સ્ટાન્ડર્ડ 12માં પહોંચી એનું એક્સિડન્ટ થઈ ગયું, એ લગ્ન માટે બી ખોટી થઈ ગઈ. આંખમાં ત્યાં આંસુ આવી ગયા, પૈસા મારા ખીચામાં હતા તો મેં આપ્યા, પણ મુલાને ફોન કર્યો, મુલાએ તરત જ એ લોકો માટે મકાન બનાવ્યું. એ તો મુલા હતા, મુલા હતા, એ પછી બીજી કોઈ બાઈને આપણે કરાવી દીધા. અલ્લાના ફઝલો કરમથી આવા ઇન્સ્ટન્ટો એવા આવ્યા છે, સમજ્યા કે કોઈ કોઈ દિવસ તમે અજબ થશો કે કેમ થશે. એક માણસ હું ગયો કર્ણાટકામાં ફંક્શનમાં, મને કે ભાઈ હું મને યુરોપમાં શીખવા જાઉં છે ને, મને કોઈ તમે કીધું ભાઈ વાં થયું તો કોણ આપે. પછી મેં મુલા કે ભલે આવે. એ પછી એસેક્સમાં શીખ્યો, હવે યુનાઇટેડ નેશનમાં એની પાસે મોટી પોસ્ટ છે. પણ આવે પછી વર્લ્ડ ફેડરેશન ત્યાંથી લોન આપી, પણ આજે એને યુનાઇટેડ નેશનમાં મોટા મોટી પોસ્ટ છે. તો અલ્લાહના ફઝલો કરમથી એવા ઇન્સ્ટન્ટ આવી જાય છે, સમજ્યા, કે તમે કોઈને ના. એવી ગરીબી પડી હતી, સમજ્યા, કે અમે સ્કૂલમાં બેઠા હતા અને સ્કૂલની ઓપનિંગ થઈ પછી અમે બેઠા હતા અને ચાય પીતા હતા. તો બધા કહે કે મેં કીધું આ ગરીબી જોવા જાય તો બધા મોહમ્મદભાઈ સમજ, હવે આપણે પૂના જઈએ કાલે આપણે જવું છે,
ઓલો માણસ ત્યાં બી કીધું, હવે બીજી વખતે આપણે કીધું આને કહેવા દો ને, તો એ ગ્રુપ હતું મોટું સમજે. મેં લોકોને કીધું ભાઈ તમે અહીંયા સ્કૂલ બનાવી બરાબર છે, તો તમે ગરીબી જોઈ આવો. તો એ લોકો હઠ પકડી કે અમે ગરીબી જોવા ગયા. ઉમેરભાઈ એ લોકો ગરીબી જોવા ગયા, જોયા તો એ લોકોને લેડીઝ ધારો કતાર રોય, કારણ કે ઉમે જોયું હતું. પણ એનો નતીજો શું થયું કે આજે ઘણા બધા એ લોકો મકાન જે રિપેરને હતું એ કામ થઈ ગયું. હમણાં નહીં હોય તો 20-30 મકાનોનો તો એ લોકો ગરીબોનો થઈ ગયા. હવે આ હું નથી કહેતો કે મેં કર્યું, ઓલો ઉપરવાળે શું કામ સૂજાય, ઓલો ચાય પીતા પીતા કોઈને કહીએ સમજે ને કોઈ જાય, સમજ તો એ અલ્લાહનો મોજીસો. અને હું એ નહોતો ગયો સાથે, પણ અલ્લાહનો મોજીસો જો, એટલે હું હંમેશા કહું કે દેવાવાળો અલ્લાહ છે, બીજો કોઈ નથી. એની સિવાય કોઈ નથી. મેં મારા લેક્ચરમાં આ જ પહેલી ચીજ હોય કે દેવાવાળો એક સિર્ફ અલ્લાહ છે સમજ્યા, બીજું કોઈ નથી. આ બધા ઝરિયા છે કે વર્લ્ડ ફેડરેશન કે નસીમ કોઈ કે આ કે ડોનર, એ બધા ઝરિયા છે, આપણે બધા ઝરિયા છે સમજ્યા. આપણને આ ઇન્ટરવ્યુના ચોથા ભાગમાં જાણવા મળ્યું કે મુલ્લા અઝગર કેવી રીતે આટલા લાગણીવાળા હતા, કોમની લાગણી એટલી બધી હતી કે નાનાથી નાનું કામથી લઈને મોટામાં મોટું કામ એમના અંડરમાં થતું હતું, અને એમણે કોમને એક છેડાથી લઈને બીજા છેડા સુધી અને ઉચ્ચ અને ઉન્નતિના પગથિયાઓને ક્રોસ કરતાં કરતાં આગળ વધતાં વધતાં કોમને આગળની સ્થિતિ તરફ લઈ આવ્યા છે. તો આપણે એ પ્રેરણા હાસિલ થાય છે અને એનો જવાબ પણ આપણને મળે છે કે એવું નથી કે મુલ્લા સાહેબે ફક્ત ખોજા કોમ માટે જ કર્યું હોય, બલ્કે પર કોમ માટે અને બીજા મોમિનીન અને મોમિનાત માટે પણ અલગ અલગ ઇન્ડિયાના રાજ્યોમાં અને એવી જ રીતે આખી દુનિયાની અંદર જ્યાં પણ મુસાફરી કરતા હતા ત્યાં એમણે પોતાનો તન મન અને ધનથી મહેનત કરી છે અને ભોગ આપ્યો છે, અને એના હિસાબે કોમ અને શિયા કોમ આગળ વધી છે. આપણે ખાસ કરીને આ ઇન્ટરવ્યૂના અંતમાં આપણે મોરબ્બી અલહાજ શેરેકચ ઓનલીભાઈ સાલે મોહમ્મદની ખિદમતમાં શુક્રિયા અદા કરી, જેમને આભારી છે કે એમણે પોતાનો કિંમતી સમય આપ્યો અને આ ઇન્ટરવ્યૂને પોતાના ઘરની અંદર ચાર ભાગની અંદર અલગ અલગ ટોપિકમાં બયાન કર્યો, જેનાથી આવતી નસલોને એનાથી પ્રેરણા મળે અને પોતાના કોમ માટે, પોતાના દીન માટે, પોતાના ધર્મ માટે, સંસ્કૃતિ માટે, હેરિટેજ માટે આગળ વધી શકે છે. આપણે શુક્રગુજાર છીએ વર્લ્ડ ફેડરેશનના કે આ ખોજા હેરિટેજ પ્રોજેક્ટને સ્પોન્સર કર્યો, તાકી આપણે આવા મોમેન્ટ્સને કેપ્ચર કરી શકીએ અને બધાની સામે આપણે રાખી શકીએ. હું શેખ કુમેરભાઈ રાજાનીનો ખૂબ ખૂબ આભારી છું કે તે મારો ઇન્ટરવ્યુ લીધું, તેઓ ખોજાની લાગણી બી બતાવી, તેઓ ખોજા હેરિટેજ. હું એમની સાથે બે ટ્રીપમાં ખોજામાં રહ્યો છું એટલો પ્રથમ પરિચય, પણ હું આજે સમજુ છું કે વર્ષોથી મારો એમનો પરિચય છે સમજ્યા. અને આવા સિન્સિયર લીડરો આપણી કોમમાં આવે એવી અમારી દુઆ છે કે જેઓ લાગણી ધરાવે અને આ કામ કરે. અને ઇન્શાલ્લાહ હું હસનેતભાઈ અને કુમેલભાઈના સાથ સહકારથી આ ખોજા હેરિટેજનો ઘણી ઉન્નતિ થાય એવી દુઆ સાથે હું મારું આ પ્રવચન બંધ કરું છું. આપણે શુક્રગુજાર છીએ અલહાજ મોરબ્બી શેરેકચ ઓનલીભાઈ સાલે મોહમ્મદનો કે તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને આ ઇન્ટરવ્યૂને ચાર ભાગમાં અલગ અલગ ટોપિક્સમાં આપણે એની વહેંચણી કરીને ડિસ્કસ કરી શક્યા. અમને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું, એમનાથી પ્રેરણા મળી અને તમારો આ ભોગ, તમારો બલિદાન અને કુરબાની જે આટલા વર્ષો સુધી કર્યો છે એ હંમેશા હિસ્ટ્રીની અંદર, એમની કિતાબોની અંદર બાકી રહેશે અને આવતા નસલો માટે જારી અને સારી રહેશે એવી આપણી દુઆ છે. અને અમારો મકસદ એ હોય છે કે આ બધું રેકોર્ડ કરીને આવતી નસલોને પ્રેરણા મળે, આવતી નસલો જે છે આનાથી દર્શ હાંસલ કરી શકે, અને જેમ તમે ભાગ ભજવ્યો છે તો હવે બીજી નસલોનો વારો છે કે એ પણ આવી જ રીતે, બલકે આનાથી વધારે તનતોડ મહેનત કરીને કોમની ઉન્નતિ માટે, શિયા કોમને આગળ લઈ જવા માટે મહેનત કરે એનો પ્રયાસ આપણે જારી અને સારી રાખશું ઇન્શાઅલ્લાહ તઆલા. તો ખુદા તમને તુલે ઉમરીના ફરમાવે, તંદુરસ્તી આપે એવી આપણી દુઆ છે અને ઇન્શાઅલ્લાહ તઆલા ખુદા દુનિયાના આખરમાં આજ રાખે એવી અમારી તહે દિલથી તમારી માટે દુઆ છે. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહ વ બરકાતુહ.